વીર સંવત 2493 જેઠ સુદ છઠ મંગળવાર તારીખ 13/6/67 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં પૂર્ણપાપતિકાની ગાથા 157-158 ગુણસાહિતનો ભાવાર્થ તથા ગાથા 160 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સમયસારના સંઘ પ્રવચન નંબર 245 નમો નોય સૌ હરિહંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નુવિ સૌ આયુર્યાન નમો નુવિ સૌ જયાનમ નમો નુવિ સૌ ત્રિકાળવતિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમરિસ્તાય સ્વાનુ ભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વા સમય સાર પૂર્ણ પાપ અધિકાર ભાવા છે 157, 158, 159 એ ગાથાનું ભાવા અહીં તો કેવું છે પૂર્ણ પાપ ના ભાવ એ કર્મ છે વિકાર છે મોક્ષ નો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે મોક્ષ નો માર્ગ આત્માની સર્વજ્ઞ શક્તિ જે છે એની પ્રગટ દિશા સર્વજ્ઞ પણ થવું એનો ના મોક્ષ એનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હવે સમ્યક દર્શન માં પૂર્ણ પાપ રોકનાર છે એમ સિદ્ધ કર્યું છે જ્ઞાન નું સમ્યકત્વરૂપ પરિણમન આત્મા જ્ઞાન સ્વરૂપ સુચૈતન છે એવા શુદ્ધ સ્વરૂપ નું જ્ઞાનપણે પરિણમન શુદ્ધા સ્વભાવે માયું છો નહી જાણો પરભાવ થી મેલ થી વ્યાપ્ત છે એ જાણવું એવી વાત એ નહી છે પણ બીજી શબ્દે કે જ્ઞાન સંગત રૂપ શ્રદ્ધા સ્વભાવે પ્રણમણ સમજાણું કાય વસ્તુ જે છે આત્મા પદાર્થ ક્ષેત્ર ભલે એનું આઠમ છે શરીર પ્રમાણે પણ એનો એક એક ભાવ સ્વભાવ અનંત અનંત છે એવા અનંત એક એક ગુણ નો સ્વભાવ એનું જે આખું આત્મા અનંત ગુણ સ્વભાવવાન એવો આત્મા એ આત્માને જ્ઞાન તરીકે કહ્યું છે એવા આત્માનું સમ્યકત્વરૂપ પરિણમન એવો આત્મા પૂર્ણ શુદ્ધ સ્વભાવ એનું અંતર્મુખ જેવો સ્વભાવ છે તેવું એનું શ્રદ્ધા સ્વભાવે આત્માનું જ્ઞાન પરિણમન એટલે રાગ પરિણમન નહી એને સંકિત નું પરિણમન કહે છે એને મિથ્યાત કર્મ થી તિરોભૂત થાય છે એ શુભ અશુભ ભાવ એ વિકાર છે અને એ મારા એવી માન્યતા એવો જે ભાવ એનાથી શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા સ્વભાવે આત્માનું પ્રણવું એને એ ઉત્પન્ન કરવા દેતું નથી તેને ઘાત કરે છે માટે પુણ્ય પાપના ભાવ અને કર્મ નિષેધ કરવા લાયક છે સમજાય છે કે આમાં આત્મા વસ્તુ છે આખી પૂરમ એક પરમાણુ છે તોય પણ કેટલા આનંદ ગુણ લઈને પડેલું સ્વાભાવિક વસ્તુ છે એક પરમાણુ આટલો પોઈન્ટ હો તોય અનંત સ્વભાવ છે ને સ્વભાવ
રંગ ગંધ રસ ભાવ રસ એવો એક પરમાણુ નાના નાનો એનો પણ રંગ સ્વભાવ ગંધ સ્વભાવ અનંત બે હદ છે. એવું એ પરમાણુ તત્વ છે, પણ એ અચેતન છે. અચેતન પણ આ આત્મા વસ્તુ છે, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં અનંત જ્ઞાન દર્શન આદિ સ્વભાવ સંપન્ન વસ્તુ એને જ્ઞાન તરીકે કહેવામાં આવ્યું છે. પેલું વિકલ્પ ને કર્મ છે ને એનો અભાવ બતાવો છે. એટલે એવું જે જ્ઞાન સ્વરૂપ આત્મા વસ્તુ સ્વરૂપ આત્મા એનું વસ્તુના સ્વભાવપણે જ્ઞાનપણે દર્શનપણે શ્રદ્ધા સ્વભાવપણે પરિણમન થવું તેને સમ્યક દર્શન કહેવામાં આવે. એને ઓલો રાગ પરિણામ જે છે એ રાગની રૂચિનો ભાવ એવો જે મિથ્યાત ભાવ એ કર્મ છે, એ ધર્મ નથી, જ્ઞાન સ્વભાવ નથી. એ કર્મ જ્ઞાનના સમ્યક દર્શનને ઘાત કરે છે. સમજાવવામાં વાતો પણ બીજી જાતની બધી હે ભાઈ, બીજી વાત ની આમ જુઓ તો બધું અસ્તિત્વ કેટલું ભર્યું છે. અસ્તિત્વ દેખાય છે કે નહીં? છે 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 છે. આ પરમાણુ પુદગલ સૂક્ષ્મ આ બધું એ બધા હોવા વાળાને જેણે જાણ્યું છે, જે જાણે છે, અને એ જાણવાના સ્વભાવની વર્તમાન પ્રગટ અવસ્થામાં એટલું તો જાણે છે. એવી શક્તિરૂપ જે આત્મજ્ઞાન આદિ સ્વભાવ એવા અનંત ગુણનું રૂપ એવો જે આત્મા એના સ્વભાવની શ્રદ્ધા રૂપે સમ્યકપણે પરિણમન થવું એનું નામ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનને કર્મ એટલે રાગ ભાગ, રાગના પ્રત્યેની રૂચિનો પ્રેમ અને એવો મિથ્યાત ભાવ આ ભાવને ઉત્પન્ન થવા દેતો. સમજાણું કાંઈ મિથ્યાત કર્મ થી તિરુભૂત, તિરુભૂત એટલે ઘાત કરે છે. તિરુભૂત સમજાણો ઘાત ઘાત કરે છે, ઉત્પન્ન થવા દેતો નથી. જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન ભગવાન આત્મા જ્ઞાન આનંદ આદિ સ્વભાવ સ્વરૂપ વસ્તુ એનું તેના સ્વભાવ રૂપના જ્ઞાન તેના સ્વભાવના જ્ઞાન રૂપે એટલે સ્વભાવ સ્વરૂપે આત્મપણે તેનું જ્ઞાનનું પરિણમન થવું એ પરિણમને અજ્ઞાન કર્મ થી તિરુભૂત થાય છે. એને રાગના પરિણામનું જ્ઞાન કરતું અટકતું જ્ઞાન આ જ્ઞાનના પરિણમને ઉત્પન્ન થવા દેતું નથી. સમજાણું કાંઈ ગાંધીભાઈ? વસ્તુ છે ચૈતન પ્રભુ, એ અનંત ગુણ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અહીં પરમ જ્ઞાન સ્વરૂપ ગણવામાં, કારણ કે જ્ઞાન છે તે અવિનાભાવી એની હારે ભલે અનંત ગુણ હો પણ પરમ સ્વભાવ છે, માંથી તે આત્માને જ્ઞાન સ્વરૂપ ચૈતન સ્વરૂપ જાગ્રત સ્વભાવ સ્વરૂપ ગણીને એવા આત્માનું તેના સ્વરૂપે જ્ઞાન રૂપે થવું જ્ઞાનનું જ્ઞાન રૂપે પરણવું આત્માનું એના જ્ઞાન રૂપે થવું એનું નામ સમ્યક જ્ઞાન અને તે મોક્ષનું કારણ. પણ તે જ્ઞાનને કર્મ અટકાવે છે. કોણ જે વિકલ્પ છો તેનું જ્ઞાન કરતું જ્ઞાન અટકીને ટીકાળ જ્ઞાનની પર્યાયને ઉત્પન્ન થવા દેતું નથી, તેથી તે કર્મ નિષેધવા લાયક. સમજાવવામાં પણ આ છે કે નહીં જોને, આમ ન હોય તો બીજું હોય જે રીતે પણ કઈ સમજતો ખર, ન્યાય વિચારતો ખર. આ કઈ અજ્ઞાનપણે એનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી એટલે શું કે એનું સ્વરૂપનું જે જ્ઞાન
સ્વભાવનું જ્ઞાન જ્ઞાનપણે પરિણમ થવું જોઈએ. એને ઠેકાણે સ્વભાવિક જ્ઞાન એના ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી, રાગ આદિ વિકલ્પરૂપી કાર્ય એના ઉપર દ્રષ્ટિ હોવાથી, એવું જે અજ્ઞાન કર્મ અજ્ઞાનરૂપી કાર્ય એ આત્માના જ્ઞાનની પર્યાયને ઘાત કરે. સમજાણું કઈ? અહીં પર ઘાત કરે ને પરનું કરે ને એ અહીં વાત છે નહીં. એને ઘરે રહી બધી ચીજો જગત ની કોણ કરે એ તો વાત હું બધી જાણે કેવું હોય ત્યાં દ્રેવ થી લેવું ચાલે લેવાય એમ કરતા કર્મ ના. એ તો દ્રેવ સ્વભાવ નથી એમ કરીને એનો સ્વભાવ છે એમ કરી સમજાણું કઈ? ઘાતે કોણ? એ ખરેખર કર્મ ઉપર નજર જતા કર્મ પણ એક પદાર્થ છે ને, એની પર્યાય છે ને પરમાણુ ની. આત્મા એક વસ્તુ છે જેમ અખંડાનંદ પ્રભુ, એમ એ કર્મ પણ પૂદગલ ની વિભાવિક એક અવસ્થા છે. તો અહીં જ્યાં લક્ષ ન જાય ત્યારે ત્યાં લખ જાય એટલે એને વિકાર થયા વિના રહે, અને એ વિકાર ને કર્મ ગણીને જડ ને કર્મ ગણીને એ વિકાર અહીંયા જ્ઞાન ના પરિણમન ની દશા ને ઉત્પન્ન થવા દેતું. દ્રેવ દ્રષ્ટિમાં તો એની પર્યાય જ્ઞાનમય થાય, એને ઠેકાણે રાગ ના વિકલ્પ ઉપર દ્રષ્ટિ બહાય ઉપર હોવાથી તે જ્ઞાન ની પર્યાય ને ઉત્પન્ન થવા દેતું, માટે તે કર્મ નિષેધવા લાયક. બરાબર, એટલે કે દ્રષ્ટિમાં લેવા લાયક નથી. જાણો કઈ? જ્ઞાન ચારિત્રુ પ્રણમન ભગવાન આત્મા એનો જે જ્ઞાન સ્વભાવ આનંદ સ્વભાવ આદિ એમાં જ્ઞાન ને આનંદ રૂપે પ્રણમવું, આત્માના સ્વભાવ રૂપે થવું, એનું નામ ચારિત્ર છે. ચારિત્ર કોઈ શરીર ની ક્રિયા, લગ્ન અવસ્થા કે પંચ મહાવર્તના વિકલ્પ ને આદિ ભાવ એ કઈ ચારિત્ર નથી, એ તો અચારિત્ર ભાવ છે. સમજાણું કઈ? જ્ઞાન નું ચારિત્ર રૂપ પરિણમન ભગવાન આત્મા પોતાના જ્ઞાયક સ્વભાવમાં સ્થિર થવાની દિશા એ જ્ઞાનનું પરિણમન એટલે આત્માનું પરિણમન છે. એવું ચારિત્ર રૂપ દશા એને કષાય કર્મ થી દ્રોભૂત થાય, એને કષાય નામ વિકલ્પ જે રાગ આદિ છે એની એકતા અથવા એનામાં લખ જતા આ સ્વભાવની પરિણતિ ઉત્પન્ન થતા ચારિત્ર ને એ રોકે છે. સમજાણું કઈ? જ્ઞાન નું ચારિત્રુ પરિણમન ભગવાન આત્મા પોતાનો શાંત સમરસ સ્વભાવ, સમરસ વિતરાગ સ્વભાવ છે એનો. એ વિતરાગ સ્વભાવ નું વિતરાગ સ્વભાવ પણ એ પરિણમન થવું એ જ્ઞાન નું ચારિત્ર પરિણમન કહેવામાં આવે. એને કષાય કર્મ થી તિરોભૂત થાય છે. રાગ નો વિકલ્પ એ શુભ ગુણ ગુણી ના ભેદ નો વિકલ્પ માં પણ રૂચિ રહી એમાં અટક્યો એ કસાય ભાવની ઉત્પત્તિ એને ચારિત્ર ભાવની ઉત્પત્તિ ને થવા દેતો નથી. બરાબર, સમજાણું કઈ? એ રીતે મોક્ષ ના કારણ ભાવો ને જો આ રીતે મોક્ષ ના કારણ રૂપ પર્યાય ને, પર્યાય છે ને એ ભાવ, મોક્ષ એ પર્યાય છે. મોક્ષ એ કઈ ગુણ નથી, ગુણ તો ત્રિકાવે છે. મોક્ષ એટલે નિર્મળ આનંદ દશાની પૂર્ણતા, એવી દશાના કારણ રૂપ ભાવ એટલે પર્યાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, મોક્ષ ના કારણ ભાવ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એને કર્મ એટલે રાગ આદિ નું કાર્ય તિરોભૂત કરતો હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો. કો સમજાણો? આમાં એ ત્રણ ગાથા મોક્ષ માર્ગ ની અવસ્થા ને કર્મ એટલે વિકારી પરિણમન એની રૂચિ એનું જ જ્ઞાન અને એમાં અટકવું એ ત્રણેય આ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ની પર્યાય ને ઘાત કરે છે.
માટે કર્મ નિષેધવામાં આવ્યું છે. સમજાણ? હવે કર્મ પોતે બંધ સ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે. 160 શેઠ હતા ને જયારે ચાલ્યું પેલી સાત સો સવનાન દરિશી કમરેણ નિયેણ વચનનો સંસાર સમાવનો નદી જાણદી સમદો સવન. આત્માની વાત કરે છે કે આત્મા કોણ છે, કેવો છે. સ્વ જ્ઞાની દર્શી પણ નિજ કર્મ રજાને સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને મહા અલૌકિક ગાથા છે. સ્વભાવનું સામર્થ્ય બતાવનાર અને બંધ સ્વરૂપ ભાવ અબંધને રોકે છે એમ બતાવે. ટીકા. જે પોતે જ જ્ઞાન હોવાથી ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વરૂપ છે. જેમ સાકર નું દોલપણ સ્વરૂપ છે, ભલે એની સાથે બીજા ગુણ હો, અફીણ નો કડવો સ્વભાવ છે, ભલે બીજા શક્તિઓ સાથે હો, એમ આત્માનું પોતે જ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન જ્ઞ સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ હોવાને લીધે આને કારણે એમ પોતે જ જ્ઞાન હોવાને કારણે વિશ્વના બધા પદાર્થોને સામાન વિશેષપણે જાણવાના સ્વભાવ છે. એટલે દર્શન જ્ઞાન સ્વભાવ છે. સમજાણું ખાય? એનો સ્વભાવ સામાન્યપણે એટલે ભેદ પડ્યા વિના દેખે અને ભેદ પાડીને જાણે એવો એનો સ્વભાવ આત્માનો પૂતિ જ્ઞાન એટલે આત્મા જ્ઞાન હોવાને લીધે બધા પદાર્થોને સામાન્ય ને વિશેષપણે અભેદપણે કે ભેદપણે જાણવાના સ્વભાવ વાળું આત્મદ્રવ્ય છે. એવું જ આત્મદ્રવ્ય છે. એવું જ્ઞાન અર્થ આત્મદ્રવ્ય છે. દ્રવ્ય તો એવું છે કે સામાન્યપણે ને વિશેષપણે બધાને જાણે ને દેખે એવા સ્વભાવ વાળો આત્મા છે. કોઈને કરવા વાળો નથી, કોઈથી ઉત્પન્ન થવા વાળો નથી અને અપૂર્ણ નથી. સમજાણું ખાય? વસ્તુ પોતે જે છે એ કોઈથી ઉત્પન્ન થવા વાળી નથી, કોઈને ઉત્પન્ન કરતી નથી, તેમ અલ્પજ્ઞ સ્વભાવ વાળી નથી. વસ્તુ કઈ એવી હોય, વસ્તુ છે એ. સમજાણું ખાય? ભગવાન આત્મા આ એક એક આત્માની વાત આલે છો. એમ કે સોની હાલે તો ચાલતા રાખ ભાઈ, તારી વાત આલે છે. તું કેવડો છો અને ત્યાં ક્યાં અટક્યો છો? પુનપાપની વ્યાખ્યા છે ને, પુનપાપના પરિણામ એને ઉત્પન્ન થવા દેતું નથી મોક્ષના માર્ગને. અને પુનપાપ પરિણામ પોતે બંધ સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. ભગવાન આત્મા અબંધ સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ, વસ્તુ જે ચૈતન છે. આ રજકણો માટી તો ક્યાંય ગઈ, ક્યાં ધૂળ છે, પર છે, હવાની પર, કરમ પર, વસ્તુ પુનપાપના વિકલ્પો એ પર, અને એક સમયની અવસ્થા એ પણ ખરેખર ટીકાવતી પર. સમજાણું કાંઈ? એવો જે આત્મદ્રવ, અહીં એ દ્રવની વાત કરવી છે ને, એ પોતે જ જ્ઞાન હોવાને કારણે, કારણ આપ્યું, પોતે જ જ્ઞાન હોવાને, પોતે જ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન ચક્ષુ થી આત્મા,
એ જ્ઞાન ચક્ષુ પોતાને હોવાને કારણે એ જ્ઞાન વિશ્વના બધા પદાર્થને ત્રણ કાળ ત્રણ લોક જેટલા છે તેટલાને સામાન વિશેષપણે જેનો જાણવાનો સ્વભાવ તે જાણવાના સ્વભાવમાં જગત આખું સામાન્યપણે એટલે કે રાગ વિના અને ભેદ વિના આખી લોકાલોક ચીજ સત્ય છે એવું આત્મામાં દેખવાના સ્વભાવ વાળો એ આત્મા છે અને એને ભેદ સહિત એક એક પર્યાયને એક એક રાગને ભિન્ન 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 જાણવાનો આત્માનો સર્વવિશ્વને એક સમયમાં જાણવાના સ્વભાવ વાળું આત્મદેવ છે. અબંધ સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. અમે બંધ છે ને પુન પાપ વિકલ્પ છે બંધ સ્વરૂપ જ છે પોતે અબંધ સ્વરૂપ છે. અલ્પજ્ઞા અવસ્થા એ આઈ નહીં આઈ તો આખું એક રૂપ ત્રિકા અબંધ સ્વભાવ વસ્તુ જેનો જ્ઞાન દર્શન સ્વભાવ સામાન અને વિશેષપણે એટલે કે ભેદ પાડ્યા વિના પદાર્થને પૂર્ણ દેખે અને ભેદ પાડીને નાના નાના અંશમાં પણ જુદાના અંશો જે છે એ બધાને પોતે ભેદ પાડીને રાગ વિના વર્તમાન જ્ઞાનના સ્વભાવ સામર્થ દ્વારા લોકા લોભ જાણે એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ એવું જ્ઞાન નામ આત્મદ્રષ્ટ એવો આ ભગવાન આત્મા છે. એક એક આત્મા એવડો છે એમ કે છે. અનાદિકાલથી એ આત્મદ્રષ્ટ વસ્તુ જે છે આ કીધી એવી અનાદિકાલથી પાછું પહેલો આવો હતો અને પછી અવસ્થાના શુદ્ધ હતો અને મલિન થયો બંધ સ્વરૂપ થયો એમ નથી. આવું સ્વરૂપ છે અને પર્યાયમાં એની અવસ્થામાં પણ એવું જ છે ના પર્યાયમાં એવું નથી અવસ્થામાં એવું નથી વસ્તુ એવી છે. અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધી જુઓ કોઈ કર્મે એને ઢાંક્યો છે ને કર્મને એને પુરુષાર્થ ઉલટો કરાયો છે એમ નથી. કોઈ ઈશ્વરે એને ઉલટો નાખ્યો છે રખડાવવામાં એમ નથી. અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી જો ત્યાં વાંધો આવ્યો હતો ને તે દીક નિશાનમાં કે પુરુષાર્થના કારણે કર્મને લઈને રાય આવા શિક્ષા પોતે પોતાને ભૂલીને પોતાનો આવો સ્વભાવ ત્રણકાળ ત્રણ લોકના પદાર્થને સામાન્યપણે ભેદ વિના દેખવાનો સ્વભાવ દ્રષ્ટ વિશેષપણે જ્ઞાનમાં બધા પદાર્થને ભેદ પાડીને જાણવા વાળું જ્ઞાનના આત્મા એવું હોવા છતાં એવો જ એનો સ્વભાવ હોવાપણે છે છતાં અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તા. સમજાણું કઈ જાણું દેખું એવો અબંધ સ્વભાવ છે. અલ્પજ્ઞ નહીં બંધ નહીં પૂર્ણ સ્વભાવ જેનો જાણવા દેખવાનો સ્વભાવ છે એનો અર્થ કયો કે મુક્ત સ્વરૂપ છે વસ્તુ અબંધ સ્વરૂપ છે. સમજાણું કઈ પોતાના પુરુષાર્થના અપરાધે પર્યાયમાં અવસ્થામાં હાલતમાં દશામાં પોતાના પુરુષાર્થના અપરાધથી પોતાના વીર્યના પુરુષાર્થના અપરાધથી કોઈનો અપરાધ નહીં પ્રવર્તા અપરાધથી પ્રવર્તા એવા કર્મ વિરિત વિકારી મ એવા કાર્ય
વિકારી મળ એવું કાર્ય એવા વળી લેપાયું વ્યાપ્ત થયું થવાથી સમજાણું કઈ પોતાના પુરુષાર્થના પ્રાર્થી પ્રવર્તો એવો રાગ મેલ આ પુનાદીનો મેલ એ મેલ વળી લેપાયું વ્યાપ્ત થયું હોવાથી જ ઉલાને લીધે બધાને જાણવા દેખાડ પર્યાયમાં આવું હોવાથી જ અવસ્થામાં વર્તમાન હાલતમાં અનાદિથી રાગરૂપી પરિણામને પોતાના ઉલટા પુરુષાર્થી કરતું દ્રેવ એ પર્યાયમાં બંધ સ્વભાવને ઉત્પન્ન કરતું બંધ અવસ્થામાં એવી બંધ દશામાં એટલે રાગમાં રોકાવાની દશામાં આ પુણ્યપાપ નો અધિકાર છે ને તે બંધ સ્વરૂપ છે ભગવાન આત્મા અબંધ સ્વરૂપ છે સમજાણું કાય વસ્તુ જાણવા દેખવાના પૂર્ણ સ્વભાવવાળું અર્થ જ મુક્ત સ્વરૂપ છે અબંધ સ્વરૂપ છે અને રાગ પર્યાયમાં પોતાના ઉલટા પુરુષાર્થી કરેલો રાગ એમાંથી લીપાયેલો છે પર્યાયમાં સમજાણું કાય હે સિદ્ધાંતો એની ચીજ મહા સિદ્ધાંત નો સિદ્ધાંત નો નેતા મહા સિદ્ધાંત નો જાણનાર એવું જે તત્વ એ વર્તમાનમાં અનાદિથી રાગ વિકલ્પના ભાવમાં ઉલટા પુરુષાર્થી કરેલા ભાવમાં પ્રવર્તું એવા મેલ વળી લીપાયું છે પર્યાયમાં સમજાણું કાય આ તો આત્માના ધર્મ કથાની વાત છે અનંતકાળે એની આત્મા અને એનો ઉલટો પુરુષાર્થ શું એવું યથાર્થપણે એને જાણ્યું નથી એવો પર્યાય નહીં જાણી નથી દ્રવ્ય નહીં જાણ્યું તેમ કીધું સમજાણું કાય એનું દ્રવ્ય એટલી વસ્તુ કાયમી મહા સ્વભાવના સમર્થવાળો ભગવાન એવો સર્વને જાણવા દેખવાના સામર્થવાળું તત્વ પોતાના અપરાધને લઈ એ વિકલ્પ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ આદિ ભાવ તે કર્મ છે આત્મા તે વસ્તુ એનાથી ભિન્ન છે એ અનાદિથી રાગના સૂક્ષ્મ ભાવના પરિણમથી લીપાયેલું સમજાણું કાય ભગવાન આત્મા વસ્તુ તરીકે તો સર્વને જાણવા દેખવાના સ્વભાવ વાળો પદાર્થ છે એક હો એક એક એ બીજો જે રાગ વિકલ્પ જે છે સૂક્ષ્મ વૃત્તિ એ રાગ પોતાના અપરાધથી થયેલો છે એમાં પ્રવૃત્તિઓ છે એમાં મેલ થી લેપાયું થતું હોવાને લઈ બંધ અવસ્થા વર્તમાન રાગમાં એટકો બંધ અવસ્થા છે સમજાણું કાય વર્તમાન વિકલ્પની મંદતા હો કે તીવ્રતા આ તો ખરેખર તો રાગની મંદતા રૂપી પુનનો નિષેધ કરવો જાય બોલી વાત તો ક્યાંય રહી ગઈ જયસન આચાર્ય તો 55 થી એવું પહેર્યું છે કે પાપ અધિકાર કહું છું અમૃતચંદ્રાચાર્ય કે અમે મોક્ષ માર્ગ પરમાર્થ કહ્યું છે પણ જે વિકલ્પ છે રાગની મંદતાનો
દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતનો વિકલ્પ, શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ, એ ખરેખર તો પાપ છે. પવિત્ર ભગવાનને અટકાવે તે પાપ. બરાબર તો સમજાણું કઈ? એ તો અશુભ આવી ગયું. શું પેલા મને પેલા શ્લોક માં શુભ શુભ પરિણામ અશુભ છે, બે ને અશુભ કહીએ છીએ. એ શુદ્ધ પરિણમન તેને શુભ કહેવામાં આવે છે. શુદ્ધ મોક્ષ નો માર્ગ જે આત્મા અવલંબે નિર્વિકલ્પ દ્રષ્ટિ જ્ઞાન શાંતિ, એને અમે શુભ કહીએ છીએ. બાકી એના પર્યાય થી વિરુદ્ધ દેવગુરુ ની શાસ્ત્રાદી ની શ્રદ્ધા નો રાગ, પંચમાવર દયાદાન ના વિકલ્પો બધા પવિત્ર ના ભાવ ને અટકાવનારા ઊંધા માટે તેને અશુભ કહીએ છીએ. એ પૂર્ણ પોતે અશુભ છે. ભગવાન પવિત્ર ધામ એ ખસીને જ્યાં રાગમાં આવ્યો, પવિત્રતામાં લૂંટ પડી. સમજાય છે? કાય જાય તો તીર્થંકર ઉત્તર નો ભાવ હો, અહીં તો કે છે કે પાપ છે. પવિત્ર માંથી ખસો છે ને, પવિત્રતા માંથી ખસો તે પાપ. જગત ને એવી વાત ઊંચી છે ને, જગત ને ક્રિયા કાંડ ને રાગ ની, એને સાંભળતા આમ ધ્રુજ ઉઠે. આવો માર્ગ, એવો જ માર્ગ ટીકાવ પરમેશ્વરે કહેલો, એ જ માર્ગ. દુનિયાને સાંભળવા મળે નહી માટે કઈ માર્ગ બીજો થઈ જાય? હા, એ જ કે છે. ભગવાન આત્મા પવિત્ર સ્વભાવ છે ને, ત્રણ કાળ ત્રણ લોક ને સમાન વિશ્વ જાણે એવું સ્વભાવ આવું તત્વ બહાર ખસીને એક પુણ્ય ના વિકલ્પ માં પણ આવ્યો, અટક્યો. એ બંધ અવસ્થા થઈ, બંધ અવસ્થા થઈ. જાણું કાય છે ને, પુસ્તક અમે છે કે નહી? તો જુતી નથી સમજાણવામાં એ છે. હા, એ ભગવાન કેમ ભૂલ્યો છે એમ કે છે. હે, ભગવાન આત્મા એના ગુણ ની જ્ઞાન દર્શન ની મહિમા શું કેવી? જેને જ્ઞાન દર્શન માં ત્રણ કાળ ત્રણ લોક જણાય, પણ એથી અનંત ગુણા હોય તો જણાય એવો સામર્થવાનું થઈ. એવો અબંધ સ્વભાવી આત્મા જેમાં અટકતું નથી એવું એ દ્રવ્ય વસ્તુ છે. એ અનાદિ પોતાના ઉલટા પુરુષાર્થી રાગ ના પુરુષાર્થ માં જઈ અને બંધ અવસ્થામાં રોકાયેલો. સમજાણું કઈ? આ પણ રાતી પીડી ને કેમ મૃત નહીં કેમ કે અહીં તો હવે ઓલું સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાના સર્વ પ્રકારે જાણનાર એવા પોતાને નહીં જાણતા એમ છે. શું કે છે? ભગવાન આત્મા જેનો આમ વસ્તુ, એનો જે સ્વભાવ, ન સ્વભાવ વસ્તુ છે એનો સ્વભાવ હોય ને, વસ્તુ તો દ્રવ્ય થયું, તો એનો ભાવ શું? ભાવ કે ભાવ એનો જ્ઞાન ને દર્શન. એ કેવો ભાવ? ભાવવાન નો ભાવ, કે સર્વને દેખે જાણે એવો ભાવવાન નો ભાવ. એ વસ્તુ સર્વને જાણે એવો ભાવવાન નો ભાવ, એવું એ સ્વરૂપ આત્મદ્રવ્ય. એ વિકલ્પ ની દશા સૂક્ષ્મ માં સૂક્ષ્મ રાગ, એમાં અટકેલો પોતાના ઉલટા પુરુષાર્થી બંધ અવસ્થાની દશામાં
બંધ અવસ્થાની પર્યાય બુદ્ધિમાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને કેવો છે પોતે કે સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને એટલે કે સર્વ પ્રકારે સર્વજ્ઞને જાણનારા એવા પોતાને જાણતો થતો. રાગમાં અટકેલું બંધ અવસ્થામાં અટકેલું ઉલટા પુરુષાર્થને લઈને તે જ્ઞાન સર્વ પ્રકારે સર્વને જાણવા વાળું એવું જે પોતાનું દ્રહ સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને એટલે સર્વ પ્રકારે સર્વજ્ઞને જાણનારા એવા પોતાને નહી જાણતો પોતાને જાણતો નથી કે હું આ સર્વજ્ઞ ને સર્વદર્શી છું. એ વાતો મળવી મુશ્કેલ છો. જગત ને ઉકરડા મળ્યા ઉકરડા હા અમૃત ની રેલ છે. અમૃત ચંદ્રાચાર્ય જો કે ભાઈ પ્રભુ તારો સ્વભાવ વસ્તુ છે નાનું ખેતર છે એમ ન જો એ ક્ષેત્રમાં ભાવ છે ને દ્રવનો ભાવનું સામર્થ છે ને ભાવનું સામર્થ છે એની પરિમિતતા હોય નહીં. અપરિમિતતા હોય અનંતતા હોય બેહદ સ્વભાવ હોય એ સર્વને જાણવા દેખવા વાળું જે પોતાનું સ્વરૂપ એ રાગની અવસ્થામાં અટકેલું સર્વને જાણનાર દેખનારનો એવો જે પોતાનો સ્વભાવ એને બંધ અવસ્થામાં તે જાણતો નથી. બંધ અવસ્થાને દેખે છે સમજાણું કાંઈ બંધ દશામાં એટલે કે રાગની વિકલ્પની દશામાં ઊંધા પુરુષાર્થે અટકેલું જ્ઞાન સર્વ પ્રકારે સંપૂર્ણ એવું ભગવાન એવા પોતાને સર્વ પ્રકારે સંપૂર્ણ એવો પોતે એટલે સર્વ પ્રકારે સર્વને જાણનારો એવો પોતે એને નહીં જાણતો. રાગને જાણીને અટકેલું જ્ઞાન સર્વ પ્રકારે બધા જ્ઞાને જાણનારો એવો આત્મા એને ન જાણતો આ એનો અપરાધ. સમજાણું કાંઈ સર્વ પ્રકારે સર્વજ્ઞને હજી તો સર્વજ્ઞની વ્યાખ્યામાં અત્યારે વાંધા ઉઠાવે કેવળી આમ જાણે થાય પછી જાણે કેવળી એમ કહ્યું છે કે અનિયત હોય ભગવાને એમ કહ્યું છે કે નિયતવાદ મિથ્યા દ્રષ્ટિ છે ભગવાને જાણ્યું ને ભગવાને એમ કહ્યું છતાં પાછા તમે નિયત થપો હા ભગવાનને પણ ઉડાવે છે એની ખબર વિના ઉડાવે છે. અરે સર્વ પ્રકારે સર્વને જાણનારે ભગવાન એમાં મળી પર્યાયમાં અહીં તો જ્ઞાન જ એવો સ્વભાવ કે જેવું વ્યવસ્થિત છે હું એમ ને એમ તિરાવ જાણે દેખે એવા સ્વભાવ છે. હું જાણું નિયત અનાદિ મર્યાદા એ વર્તે છે ને શબ્દ છે શ્રીમદમાં છે ને શબ્દ છે હા 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 ભગવાન આત્મા સર્વ પ્રકારે સર્વને જાણનારું એવું કોણ પોતાનું તત્વ એટલે સર્વ ત્રણકાળ ત્રણ લોકના જીવોને જ્ઞેયોને જાણનારો સ્વભાવ વાળો એવો આત્મા એને રાગની એકતા બુદ્ધિમાં રાગરૂપી કર્મ નામ કાર્યમાં ઉલટા પુરુષાર્થથી અટકેલું સર્વને જાણનારો એવો આત્મા એને પોતે જાણતું દેખતું નથી. સમજાણું કાંઈ લીપાયું એટલે રાગમાં અટકેલું લીપાયેલું હોવાથી એવી બંધ દશામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને આખું સ્વરૂપ જેમ સર્વને જાણે એવું સંપૂર્ણ દ્રઢ સંપૂર્ણ ભાષા આવ્યો છે ને અમારી જીવ એક અખંડ સંપૂર્ણ દ્રઢ હોવાથી શ્રીમદ નું વાક્ય છે પહેલો સાધન જીવ એક અખંડ સંપૂર્ણ દ્રઢ હોવાથી તેનું જ્ઞાન સામે સંપૂર્ણ છે સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સ્વરૂપ થાય બરાબર
સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. બરાબર. ભગવાન આત્મા અનાદિથી આવા સ્વભાવમ તત્વો સર્વને સર્વ પ્રકારે સંપૂર્ણ જાણવા વાળા સ્વભાવમ સત 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 દ્રવ્ય હોવાથી પણ તેની પર્યાયમાં પુનપાપ અધિકાર છે ને, એટલે પુનનું કર્મ જે રાગ તેને ઉલટા પુરુષાર્થી કરતો તે બંધ અવસ્થામાં પોતાને સર્વને જાણનારું એવું જે સ્વરૂપ પોતાનું એ પોતાને જાણતું નથી, બંધ અવસ્થાને જાણે છે. સમજાણું કઈ? સર્વને જાણે એવા પોતાને નહીં જાણતું થતું. આ પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાન ભાવે વર્તે છે. લ્યો જોયું? આ પ્રમાણે પ્રત્યક્ષ એટલે કે બરાબર સિદ્ધતા એ રીતે અજ્ઞાન ભાવે અજ્ઞાન દશામાં વર્તે છે. લ્યો ચાઈ તો ભાવ પાછળ ને છોકુ ભાઈ કર્મ ફર્મ નું એ પ્રમાણે પ્રત્યક્ષ એટલે ખબર નથી પડતી કે તારી દશા સંપૂર્ણ સર્વને જાણનાર એવા આત્માને જાણતું નથી, એથી પ્રત્યક્ષ અજ્ઞાન ભાવે અજ્ઞાન દશામાં વર્તે છે એમ સિદ્ધ નથી થતું એમ કે છે. સમજાણું કાંઈ? એ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવે વર્તે છે એનો પ્રત્યક્ષ જો એને પ્રત્યક્ષ નથી ભલે, પણ અહીં કે છે તને સાબિત નથી થતું કે જે વસ્તુ છે એ વસ્તુનો સ્વભાવ સર્વને જાણવા દેખાવાનો એ તત્વ નહીં તો પણ એ વસ્તુ કેમ હોય? વસ્તુ છે એ સર્વને જાણવા દેખાવાનો સ્વભાવવાળો પદાર્થ એ રાગમાં અટકવાની અવસ્થામાં સર્વ જાણના દેખનારને તું જાણતો નથી પ્રત્યક્ષ છે કે છે એ ખબર નથી તને? સમજાણું કાંઈ? ત્રણ કાળ ની વાત જાણતો નથી એને ખબર છે કે નહીં? ત્રણ કાળ ના જાણનાર ને જાણતો નથી એમ કે છે. સર્વ પ્રકારે સંપૂર્ણ, સર્વ પ્રકારે સંપૂર્ણ એમ કહ્યું હતું ને, સર્વ પ્રકારે સંપૂર્ણ એના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ જે સંપૂર્ણ જાણવાનું સામર્થ્ય વાળું પોતે સર્વ પ્રકારે સંપૂર્ણ છે પોતે એવું એવા પોતાને તે જ્ઞાન રાગમાં પુરુષાર્થમાં ઉલટાથી અટકતું આવા સર્વ પ્રકારે જાણનાર એવું આત્મા તેને જાણતો બરાબર છે. સમજાય છે કે નહીં? આમાં છોકરો સમજાય? ભરત સમજાય છે કે નહીં? તમારો લોજિક છે ને બધા ઊંધા હોય ત્યાં બીજા ના ત્યાં તો બધું સમજવા જેવું હોય. ત્યાં મારા પૈસા દઈ ખર્ચી ઉજાગરા કરી માથા ફોડ કરીને મારા ભણે ગયો. હે હેરાન થઈને હેરાન થઈ ઉપાય આ સમજ કે છે બાપા મુખ ને હોય લપ. હા હા હા, પોતે ભગવાન સર્વ પ્રકારે સંપૂર્ણ એટલે બધા જ્ઞેયોને સ્પર્શા વિના પોતાને પોતામાં સર્વ પ્રકારે જાણનારો એવો ભગવાન આત્મા એને રાગમાં અટકેલું જ્ઞાન પુનરા પુરુષાર્થી તે આવા આત્માને જાણતો, બંધમાં અટકેલું એવા બંધ સ્વભાવને જાણતો નથી એમ કે છે. સમજાણું કાંઈ? તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે, રાગમાં અટકવું એ પોતે જ બંધ સ્વરૂપ છે, બંધ સ્વરૂપ જ છે, બંધ સ્વરૂપ છે તે મોક્ષના માર્ગને બિલકુલ સહાય કરે નહીં. સમજાણું કાંઈ? એક ઓર ધર્મ સ્વરૂપ ભગવાન આત્મા ધર્મ સ્વભાવ, એક ઓર કર્મ સ્વરૂપ રાગ આદિ વિકાર. હા, નાખી જાય ને
એ વ્યવહાર તંત્ર ને પાપ કર્યું છે રાજનૈતિક. પ્રતક નથી તને કે છે એવા આત્મા ને આ રાગ માં અટકેલી બંધ દશા વાળી દશા અબંધ સ્વભાવી જે જ્ઞાન દર્શન ને પરિપૂર્ણ રીતે જાણવા વાળું સામર્થ વાળું તત્વ એને જાણતું નથી એ એનો બંધ અવસ્થાનો ભાવ. તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. ભગવાન ધર્મ સ્વરૂપ છે, જ્ઞાન ને દર્શન ને પૂર્ણ સામર્થ જાણવા વાળું ધર્મ સ્વરૂપ છે અને રાગ નો વિકલ્પ થી બંધ સ્વરૂપ છે એમ કે છે. સમજાણું કાય? હા, ઝીણું લાગે પણ છે મીઠું. હા હે, હું પાપ નો અધિકાર ચાલે છે ભાઈ. તારો સ્વભાવ આવો એને તું જોતો નથી, એનું કારણ રાગ માં તારા ઉલટા પુરુષા થી અટકેલા વિકલ્પમાં અટક્યો છો બંધ અવસ્થાને કારણે. અબંધ સ્વભાવી એટલે થોડોને જાણના દેખનાર એવું મુક્ત સ્વરૂપ પ્રભુ એવા દ્રવ્યને તે જાણતો એ પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. કર્મ બંધ સ્વરૂપ છે, રાગ નો વિકલ્પ ઉઠે તે બંધ સ્વરૂપ. સમજાણું કાય? માણસ ને પોતાનો સ્વભાવ આવડો છે એ સામર્થ વાળો એને બેસતું. હું ભિખારી છું, રાગ છું, હું રાગ છું ભાઈ. ભગવાન પશુ ભગવું પશુ છે. જેતપુર માં એક કંડો હતો, ગુજરી ગયો બિચારા. પેલા ગયા ને 70 માં, ત્યાં આવે અપાય શ્રી દર્શન કરવા. એ ઘરે વાત કરે ને એના મા બાપ કે ભાઈ અંબૈના અંબૈના વાત કરે, જો ભગવું પશુ છે ધ્યાન રાખવું હોય એમ કે બચારા મા બાપ. ભાભી ભાભી ભોજાય બધા આવી હોય તો બધી કોક ની દીકરી હોય ને આ કોક નો દીકરો. આ સ્વામી ઓળી ગાંડો ગાંડો એટલે ભો મૂર્ખ ગાંડા ન કરે ભો આય મૂર્ખ. પાસે ભગવું પશુ છે ન્યા સાંભળ્યું હોય ને ઘરના માણસ કેતા હોય ને એના ભગવાન નામ નામ ભગવાન હો કંદોઈ કંદોઈ સમતે હલવાઈ સુખડિયા. મારા 70 ની વાત છે, પેલી 70 ના પો મહિને ગયેલા ને જયારે મારા ભગુ પશુ છે. હોય મારું કીધું ભગુ પશુ કેવા કોણ કે એના ઘરના માણસો આ કુદી એના મા બાપ કે ને ભાઈ ભગુ પશુ છો આપણે ધ્યાન રાખો. એને કોઈ બોલે ચાલે કઈ ખાવા પીવું પશુ જેવો માણસ છે બિચારો, એમાં ભગુ પશુ થઈ ગયો. ભગવાન આવો જાણનાર દેખનાર હોવા છતાં એ ભગવાન રાગ માં એકત્ર થવાથી પોતાના ભગવાન સ્વભાવ ને તે જાણતો દેખતો એમ કે છે. આ ક્રિયા એ અંદર ની ઊંધી અને સ્વભાવ અંદર નો હવળો ત્રિકાળ. પોતે બંધ સ્વરૂપ છે માટે પોતે બંધ સ્વરૂપ હોવાથી કર્મ ને નિષેધવામાં આવ્યું છે. માટે વિકલ્પ છે, પુણ્ય નો હો કે પાપ નો હો બે બંધ સ્વરૂપ છે. માટે દ્રષ્ટિ જેને આત્માની કરવી છે એને નિષેધવા જેવો. સમજાણું કાય? અરે ભગવાન ક્યારે રસ્તો એને વ્યવહાર રત્નોત્તરી કરીએ તો નીચે થાય. વ્યવહાર કાય પેલો આવે અને પછી નીચે આવે, એટલે પેલો તો જેને પાપ આવે પછી પવિત્રતા પછી પ્રત્યે. હા, બહુ એને આત્માનો અપરાધ એને પોતે પોતાનો બહુ કર્યો. હે, કોઈનો અપરાધ એ કરતો નથી ને કોઈ એને અપરાધ કરાવતો. Thank you.
કોઈ એને અપરાધ કરાવતું નથી અને કોઈ નો અપરાધ એ કરતું નથી તો પોતાનો અપરાધ કરે. આવી ચૈતન પૂંજી આનંદ જ્ઞાન લક્ષ્મી નો સાગર ભગવાન વધારે જાણવા દેખવાના સંપૂર્ણ સામર્થ્યવાળો પદાર્થ, એને રાગમાં અટકેલું જ્ઞાન આને જાણવા દેખતું નથી, માટે તે કર્મ સ્વરૂપ રાગ બંધ સ્વરૂપ છે, નિષેધવાળા છે. સમજાણું ખાય એ આદરવાલાય નથી એમ કે છે. આદરવાલાય ત્રિકાળ જાણનાર દેખનાર ભગવાન આત્મા તેને આદરવા જેવો છે. સમજાણું ખાય ભાવ. અહીં પણ જ્ઞાન શબ્દથી આત્મા સમજવો. જો આત્મા એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા. ચૈતન ચક્ષુ, ચૈતન ચક્ષુ તે આત્મા. બરાબર. ચામડાની આંખો તો માટી જડની છે, માટી જવું. ચૈતન ચક્ષુ તે આત્મા છે, ચૈતન્યનો ગુણ અથવા પર્યાય, છતાં એ જ આત્મા. જ્ઞાન અર્થાંત આત્મદ્રવ્ય સ્વભાવથી તો ભગવાન આત્મા એનો સ્વભાવ તો સ્વભાવથી તો સર્વને દેખનારું અને જાણનારું છે. એનો સ્વભાવ તો સર્વને જાણવા દેખવાનો છે, પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી, જેવો અનાદિથી પોતે અપરાધી, પોતાને ન જાણતું, પોતાના શુદ્ધ સ્વરૂપ પરિપૂર્ણ ભગવાન આત્માનો સ્વભાવ એને એ જ્ઞાન ન જાણતું, એને પોતે પોતાને ન જાણતું. કર્મ વળી આછાદી છે, રાગના કાર્ય થી તે ઢંકાઈ ગયેલું છે. શુભ રાગ આદિ વિકલ્પ એના કરતા પણ અથવા એના અસ્તિત્વને સ્વીકારતું, અબંધ સ્વભાવી તરફ દ્રષ્ટિ નહીં આપતું, એ પોતાથી પોતાને લીપાયેલું છે. સમજાણું કાંઈ. અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. જોયું, પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. સર્વજ્ઞને જાણવું એ તો પોતાનું સ્વરૂપ છે. એવું પોતાનું જે સંપૂર્ણ સ્વરૂપ કે ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો જે આત્મ સ્વભાવ, એને સંપૂર્ણ સ્વરૂપને તે જાણતું નથી. એ રીતે અજ્ઞાન દશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા, જોયું વિશેષ કર્યું, કેવળ જ્ઞાન સ્વરૂપ એ તો એકલો જ્ઞાન સ્વભાવ ભગવાન ચૈતન્યનો પુંજ છે. જ્ઞાનનો પુંજ આખું જ્ઞાનનું ધોકડું છે. ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાનનો પુંજ આખો છે. એવો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ, જોયું અબંધ સ્વરૂપ કેવું છે, નહીં મુક્ત સ્વરૂપ આત્મા કર્મ વળી લિપ્ત હોવાથી રાગના વિકલ્પમાં પોતાપણે અટકીને લીપાયેલું હોવાથી અજ્ઞાન રૂપ અથવા બંધરૂપ પ્રવર્તે છે. જુઓ છે, અજ્ઞાન રૂપ અથવા બંધરૂપ પ્રવર્તે છે. બસ રાગનો વિકલ્પ જે છે એ અપરાધથી ઉત્પન્ન કરી વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ છોડી અને રાગના વિકલ્પને પોતાનું કાર્ય કર્તવ્ય અસ્તિત્વ સ્વીકારી અજ્ઞાન રૂપ અથવા બંધરૂપ પ્રવર્તે છે. રાગમાં અટકેલું બંધરૂપ જ્ઞાન પ્રવર્તે. સમજાણું કાંઈ. માટે એ નક્કી થયું કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. જો એ વિકલ્પ પોતે જ અજ્ઞાન સ્વરૂપ ને બંધ સ્વરૂપ, આત્મા જ્ઞાન સ્વરૂપ ને સંપૂર્ણ સ્વરૂપ. ભગવાન આત્મા જ્ઞાન સંપૂર્ણ સ્વરૂપ, જાણનાર દેખનાર સ્વરૂપે રાગ અજ્ઞાન રૂપ બંધ રૂપ અજ્ઞાન રૂપ એકનું કર્મરૂપ છે. ધર્મ સ્વભાવથી વિરુદ્ધ કર્મરૂપ છે. પોતે જ બંધ સ્થિતિ કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. માટે તે વિકલ્પ શુભ હો કે અશુભ હો, આદરવા જેવો નથી. વ્યવહાર રત્નત્રય છે એને મોક્ષનું, વ્યવહાર રત્નત્રય મોક્ષનું કારણ કે પ્રસાદ, બે થી મોક્ષ થાય એમ પ્રસાદ સુધી માગશે.
ચારે માસે દાખલો જોવામાં નીચેનો અર્થ બે થી મોક્ષ થાય કેમ છે? બે કારણ થી એકર થાય. ભાઈ હવે એક કારણ આરોપી થતો, એક યથાર્થ હતો, એમ કરીને કથન કરી સાંભળ. એના પોતાના અપરાધની દશા પોતે કરી છે, એ રાગ છે એ એમને સૂચતું નથી. એ પ્રશસ્ત રાગ તો કઈ મેં હારું કર્યું એમ પાસે છે ને. જાણું દુકાને બેસતો હોય, તોલતો હોય, ને માલ 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 વેચતો હોય, ત્યાં બેઠો, એક દરિયા દેરા બેઠો, અપાસરે બેઠો, કઈ નિવૃત્તિ લાવે, કઈ કા પાપ કરે છે, પણ એ નિવૃત્તિ છે જ નહીં. આંબળ ને અંદર માં જે આમ વિકલ્પ ઉઠે છે કે હું આ કરું, આ કરું, આ કરું, આવું નિવૃત્તિ લો, વાંચવા બધું, એ બધો વિકલ્પ થી વિકાર કર્મ છે. ધર્મ એટલે સ્વભાવવાન આત્મા, એ તો ત્રિકાળ જાણનાર દેખનાર સ્વભાવવાન આત્મા છે. એવા ભગવાન આત્માને આ રાગની એકતા બુદ્ધિમાં અટકતું જ્ઞાન આવા સ્વભાવને જાણવા દેખવા દેતું નથી. માટી તે રાગ પુનના પરિણામને નિષેધવામાં આવ્યા. કંદીભાઈ એકસો આઠ ગાથા બહુ ઊંચી છો. શેઠ પેલા આવ્યા હતા ને તે દિયા વંચાણી હતી એક ની સાત, એ હુકમીચંદ શેઠ ત્યારે એમને હારી હતા ઇન્દુર વાળા. એકી સાલ 22 વર્ષમાં 2001 વૈશાખ બુદ્ધ પાંચમ પછી વંચાણી છ. આમાં હું જીવંદર કે જુઓ અપરાધ આત્માનો જ કર્યો, પોતાનો પોતાનો અપરાધ કર્યો, કર્મ ને લઈને અપરાધ, મારા કર્મ ને લઈને અપરાધ. આત્મા અત્યારે અનાદિ થી રખડે છે, એ નુકસાન કરાવનાર કર્મ પોતે જધો એ મોડા જેવો, પોતાનો કઈ અપરાધ માથે નથી. અરે અપરાધ માં પણ સ્વતંત્રપણે તું કરે છો એટલી તને ખબર ન હોય, એને આત્માનો એ જ્ઞાન દર્શન આદિ પૂર્ણ સ્વભાવ સ્વતંત્રપણે પરની અપેક્ષા વિના જાણવા દેખવાનો સ્વભાવ, એ એને પ્રતીત કેમ આવે? સમજાણું કાય આવણું ચૈતન રતન 14 બ્રહ્માંડ લોકમાં વચમાં પડ્યું, પણ ત્રણ કાળ ત્રણ લોક ને જાણનારું પરને અડ્યા વિના એવો એનો સ્વભાવ, એને આ રાગના અપરાધ થી અટક્યું છે એમ પોતે ન જાણે, તો રાગના અપરાધ ને ટાળી અને સ્વભાવ પર દ્રષ્ટિ કરવાનો એને તો અવકાશ મળે નહીં. માટી આચાર કહે છે કે તારા રાગના બંધ સ્વરૂપ થી તું અબંધ સ્વભાવને જોઈ શકતો, તારો અપરાધ છે કોઈનો અપરાધ, માટી બંધ છે રાગ એ છોડવા લાયક છે. અબંધ સ્વભાવ એવો ભગવાન આત્મા તે આદરણીય દ્રષ્ટિમાં કરવા લાયક છે.